नमस्कार विद्यार्थियों, केम छो बधा? मजामां हशो? बधा विद्यार्थियोने आ नवा वर्षनी सौने शुभकामनाओ। सन 2077 आ वर्ष आप सौ माटे शुभदायी अने फळदायी निवडे। आप खूब सारा एवा उज्ज्वल परिणाम थी आगळना वर्ष में तमे पास थाओ एवी सौ विद्यार्थियों ने शुभकामनाओं साथे फरीथी आपणे आ बीजा सत्रनी अंदर ज्यारे मळ्या छीए त्यारे धोरण 9ना संस्कृत विषय में आपणे 12મું पद्य आजे भणवाना छीए। 12મા પદ્યનું નામ છે સુભાષિત સપ્તકમ, અર્થાત સાત સુભાષિતો। સુભાષિત શબ્દ આપણી સામે આવે એટલે તરત જ આપણા મગજમાં એવી વાત ચોક્કસ સ્પષ્ટ થાય કે જેની અંદર સુંદર વચનોવાળી કંઈક બોધપ્રદ વાતો હોય એ બધા સુભાષિતો છે। આઠમા ધોરણથી માંડી અને 12મા ધોરણ સુધી સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં એક કે બે પદ્ય તો સુભાષિતોના હોય જ છે। એ એટલા માટે હોય છે કે એમાં આપણને સુંદર અને બોધપ્રદ વચનો આપવામાં આવેલા હોય કે જે આપણા જીવનમાં પણ ખૂબ ઉપયોગી થાય। આમ તો સુભાષિત કોને કહેવાય? જે સુંદર વચન હોય, શુભ વચન હોય, કલ્યાણકારી વચન હોય, ગુણકારી વચન હોય એ બધા સુભાષિતો છે। જેને સત્યમ શિવમ સુંદરમ એનો બોધપ્રદ સાર એ બધા સુભાષિતો છે। માત્ર સંસ્કૃત ભાષામાં સુભાષિતો આપણને પ્રેરણા નથી આપતા, પણ આ સિવાય ભણવામાં આવતી બીજી ભાષાઓમાં પણ આપણને આ ઘણા ઉપયોગી થઈ પડે, જીવન જીવવા માટેની ચાવી મળે, ખૂબ નાની વાતમાં મોટો ઉપદેશ મળે એવા પ્રકારની સરસ વાતો આ સુભાષિતોમાં આપવામાં આવેલી હોય છે। સુભાષિત ખરેખર જીવનનું ભાથું છે, જેમ આપણને ગુજરાતી ભાષામાં સુવિચારોમાંથી કંઈક નાની અમથી એવી વાત જેમ આપણને શીખવા મળે એવી જ રીતે સંસ્કૃત ભાષામાં આપેલા સુભાષિતોમાંથી પણ નાની વાતમાંથી મોટો બોધ પ્રાપ્ત થાય છે। સુભાષિતના રસને જોઈ એક કવિએ એના માટે એક શ્લોકમાં એવું કહ્યું છે કે દ્રાક્ષા લાલમુખી જાતા શર્કરા ચાસ્મતાં ગતા સુભાષિત રસમ દૃષ્ટવા ભીતા સુધા દિવં ગતા। આ સુભાષિતનો રસ કેવો છે? તો કે સુભાષિતના રસને જોઈને દ્રાક્ષનું મુખ ઝંખવાઈ ગયું, સાકર પથ્થર બની ગયું અને અમૃત તો સ્વર્ગે સિધાવી ગયું, એવો છે આ સુભાષિતનો રસ। આવા સુભાષિતો આપણે 9મા ધોરણના સંસ્કૃતના પાઠ્યપુસ્તકના આ 12મા પદ્યમાં એવા સાત સુભાષિતો ભણવાના આવે છે। એક એક સુભાષિત આપણને એવી સરસ મજાની માહિતી પૂરી પાડે છે, એવું સરસ મજાનું બોધપ્રદ જ્ઞાન પ્રાપ્ત કરાવડાવે છે કે તમે એક પછી એક આમાં જોઈ શકશો કે આ પાંચ બાબતો ધીમે ધીમે આપણને પ્રાપ્ત થાય,
पहला सुभाषित में एम कहू कि जो आप मार्ग कापो हो तो ये धीमे धीमे कापी शकाय, एक साथ मार्ग उड़ीने ना कापी शकाय। कोई व्यक्ति जयरे नानो होय, बाळक होय, त्यारे ए धीमे धीमे गोदड़ी ओळंगी शके छे। बाळक मोटू थईने दौड़वा नथी मांडतुं, धीमे धीमे गोदड़ी ओळंगे छे, पछी त्यांथी ए ऊंधो थता शीखे छे, पड़ता शीखे छे, धीमे धीमे टेको लईने उभता शीखे छे, टेको लईने चालता शीखे छे अने पछी धीमे धीमे चाले छे। आम प्रक्रिया बधी धीमे धीमे थाय छे, एटले धीमे धीमे गोदड़ी ओळंगी शकाय, धीमे धीमे मार्ग कापी शकाय, एक साथे क्यारेय न कापी शकाय। एम पर्वत ओळंगवो होय तो पर्वत पण धीमे धीमे ज ओळंगी शकाय छे, एक साथे क्यारेय कूदको मारी अने पर्वत ओळंगी शकातो नथी। एम धीमे धीमे विद्या प्राप्त करी शकाय छे, एक साथे प्राप्त करी शकाती नथी। एम धीमे धीमे धन प्राप्त करी शकाय छे, एक साथे क्यारे धन ने प्राप्त करी शकातो नथी। आ पांचे बाबतो धीमे धीमे थाय छे, एवी वात पेला सुभाषित मां कही। हवे आपणे आ सुभाषित जोईए, तमारे नवमा धोरणनी अंदर आ सुभाषित कंठस्थ करवानो पण आवे छे। आ तमने श्लोक पूर्ति में श्लोक तरीके पण पूछाय छे अने भाषांतर तरीके पण पूछी शकाय छे। आपणे सौथी पहला एने गाय अने पछी एनु भाषांतर करीए। जो आ रीते गाय शकाय छे, शने पंथा शने कंथा शने पर्वत लंघनम शने विद्या शने वित्तम पंचे तानी शने शने। गावू होय त्यारे समासयुक्त गवाय, भाषांतर करवू होय त्यारे संधि छूटी पाड़वानी होय। आ श्लोक ની અંદર કઈ કઈ જગ્યાએ સંધિ છૂટી પાડેલી છે જોઈએ આપણે। એક અહીંયા શને વિદ્યા, વી ઉપરનો રેપ છે વિસર્ગ થયો એટલે શને હી વિદ્યા થયું। એના પછી શને વિત્તમ, આ વી ઉપરનો રેપ છે એ અહીંયા વિસર્ગ તરીકે થયો, આના જેવી જ સંધિ થઈ। પંચે તાની, એમાં પંચ એ તાની એવા બે શબ્દો ત્યાં છૂટા થયા। હવે આપણે એનું ભાષાંતર કરીએ। આમે એક ક્રમ કર્યો છે એટલે અહીંથી ભાષાંતર શરૂ થશે। શનૈહી પંથા, ધીમે ધીમે માર્ગ કાપવો, શનૈહી કંથા, ધીમે ધીમે ગોદડી ઓળંગવી, ધીમે ધીમે માર્ગ કાપવો, ધીમે ધીમે ગોદડી ઓળંગવી, શનૈહી પર્વત લંઘનમ, ધીમે ધીમે પર્વત ઓળંગવો, લંઘનમ ઓળંગવો, શનૈહી વિદ્યા, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી, શનૈહી વિત્તમ, ધીમે ધીમે ધન પ્રાપ્ત કરવું। એતાની પંચ, આ પાંચ, શનૈહી શનૈહી ધીમે ધીમે પ્રાપ્ત કરી શકાય છે। તમારે કોઈ જગ્યાએ આવા ક્રમ કરવાના છે નહીં, તમારે ક્યાંય ક્રમ નથી કરવાના। માત્ર ને માત્ર તમારી સમજ માટે હું અહીંયા ક્રમ કરું છું કે તમને ખબર પડે કે ક્યાં શબ્દ પછી કોનું ભાષાંતર આવે છે। બાકી કોઈ જગ્યાએ તમે ભાષાંતર કરતા હોય ત્યાં આવા ક્રમ કરવાની જરૂર નથી। હવે જુઓ આનું ભાષાંતર ફરી એક વાર। ધીમે ધીમે માર્ગ કાપવો, ધીમે ધીમે ગોદડી ઓળંગવી, ધીમે ધીમે પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન પ્રાપ્ત કરવું, આ પાંચ બાબતો ધીમે ધીમે પ્રાપ્ત કરી શકાય છે। પ્રાપ્ત કરી શકાય છે વધારાના શબ્દો છે, એટલે આ પ્રમાણે તમે આ સુભાષિતને શીખજો। હવે પછી બીજો સુભાષિત
કે શ્લોક બીજો આ પ્રમાણે ગાઈ શકાય છે. શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્ય મિત્ર સંગ્રહ અચોર હરણીયાની પંચ. મારી ભૂલ થઈ, ફરી એકવાર. અચોર હરણીયાની પંચેતાની અક્ષયો નિધિ. કેમ કે જ્યાં અનુષ્ટુપ છંદ હોય ત્યાં આઠ અક્ષરોનું એક ચરણ હોય એવી રીતે ગાઈ શકાતું હોય છે. એટલે આ ચાર ચરણ થયા, આ એક, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. હવે આમાં કેવી સરસ મજાની વાત કરી છે આ સુભાષિતની અંદર કે તમારી અંદર શૂરવીરતા હોય, તમારું ચારિત્ર્ય જો સારું હોય એના પછી તમારી અંદર ઉદ્યમશીલતા હોય, અનાલસ્ય ઉદ્યમશીલતા હોય, પંડિતાય અને સારા મિત્રોનો સંગ્રહ હોય, આ પાંચેય બાબતો, ચોર ચોરી ન કરી શકે એવો અખૂટ ભંડાર છે. કઈ પાંચ બાબતો? સારું ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાય અને સારા મિત્રોનો સંગ્રહ. આ પાંચ બાબતો ચોર ચોરી ન કરી શકે એવો અખૂટ ભંડાર છે એવી સરસ મજાની અહીંયા વાત કરી છે. જોઈ આપણે એનું ભાષાંતર. એકમાત્ર સંધિ છૂટી પડે છે પંચેતાની. તમારા પાઠ્યપુસ્તકમાં પંચેતાની એવો શબ્દ આપ્યો છે, એમાં પંચેતાની એવા બે શબ્દોની સંધિ છૂટી પાડી. હવે જોતા જઈએ, અહીંથી શીલમ, અહીંથી ભાષાંતર આવશે. ચારિત્ર્ય, શૌર્યમ, શૂરવીરતા, અનાલસ્યમ, ઉદ્યમશીલતા, પાંડિત્ય, પંડિતાય, મિત્ર સંગ્રહ, સારા મિત્રોનો સંગ્રહ. એતાની પંચ, આ પેલા અહીંથી ભાષાંતર લેશું. અચોર હરણીયાની એતાની, આને છ નંબર આપીએ. પંચ એટલે પાંચ. આ પાંચ બાબતો અચોર હરણીયાની, ચોર ચોરી ન કરી શકે તેવો અક્ષયો નિધિ અખૂટ ભંડાર છે. ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાય, સારા મિત્રોનો સંગ્રહ, આ પાંચ બાબતો ચોર ચોરી ન કરી શકે તેવો અખૂટ ભંડાર છે. નિધિ એટલે ભંડાર, અક્ષયો એટલે અક્ષય એટલે અખૂટ. તો આવી સરસ મજાની વાત આ બીજા સુભાષિતમાં કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલા વિડીયોમાં આપણે પહેલો અને બીજો સુભાષિત ભણ્યા, હવે પછીના બીજા ભાગમાં ત્રીજો સુભાષિત ભણશું. આજના દિવસે આ વિડીયોમાં આટલે સુધી જ અટકીએ છીએ. અસ્તુ.